નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો ધી લોકસત્તા શો અને હું છું દીપક આસર. કોરોના વાયરસની વેક્સિનને લઈને એક નવા વિવાદે હવે જન્મ લીધો છે વિશ્વભરમાં. એવો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે કે વેક્સિન આવી ગયા પછી એ ગરીબ સુધી પહોંચશે કેવી રીતે. પરિણામે વિશ્વમાંથી કોરોના વાયરસને પૂરેપૂરો નાબૂદ કરવો શક્ય નહીં બને, વર્ષો લાગી જશે આ પૃથ્વી પરથી કોરોના વાયરસને પૂરેપૂરો નાબૂદ કરતા. કારણ જ્યાં સુધી છેવાડાના ગરીબ દેશોના છેવાડાના માણસ સુધી, નાગરિક સુધી કોરોના વાયરસની વેક્સિન નહીં પહોંચે ત્યાં સુધી કોરોના વાયરસને આ પૃથ્વી પરથી નાબૂદ કરવો લગભગ અશક્ય છે. આ ચિંતા એટલા માટે વ્યક્ત કરવામાં આવી રહી છે કારણ કે વિશ્વમાં બની રહેલી વેક્સિનનું બુકિંગ અત્યારથી થઈ ગયું છે. જી હા, જે ધનવાન દેશો છે તેઓએ પોતાની તિજોરીઓ ખુલ્લી મૂકી દીધી છે અને જ્યાં જ્યાં વેક્સિન બની રહી છે અને એવું લાગી રહ્યું છે કે આ વેક્સિન સૌથી પહેલાં બની જશે, જે ટ્રાયલ ચાલી રહી છે તેના પરથી અંદાજ લગાવવામાં આવ્યો છે અને જાત જાતની અબજો ડોલરની ડીલ થઈ રહી છે. પરિણામે ગરીબ દેશો સુધી આ વેક્સિનને પહોંચતા વર્ષોનો સમય લાગી શકે છે તેવો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આખી વાતને આપણે વિસ્તારથી સમજીએ. આશા છે કે આ વર્ષના અંત સુધીમાં કોરોનાની વેક્સિન આપણને મળી જશે. રશિયાએ તો વેક્સિન બનાવવાનો જે દાવો છે એ ઓલરેડી કરી દીધો છે અને તેનું મોટા પાયે ઉત્પાદન પણ શરૂ કરી દીધું છે. આ પ્રકારે ચીન અને અમેરિકાએ ઉત્પાદનની તૈયારીઓ કરી દીધી છે. ચીનમાં તો એવું કહેવાય છે કે વેક્સિન ઓલરેડી તેના નાગરિકોને અપાઈ ગઈ છે. અમેરિકા, બ્રિટન, ભારત સહિત દુનિયાના ઘણા દેશોએ વેક્સિનના ટ્રાયલ્સ શરૂ કરી દીધા છે. આ દરમિયાન WHOએ વેક્સિન નેશનલિઝમની વાત કહી છે અને ભય વ્યક્ત કર્યો છે. વેક્સિન નેશનલિઝમ એક નવો શબ્દ. જી હા, કોરોના વાયરસ આવ્યા પછી ઘણા બધા નવા શબ્દો આવ્યા છે. ક્વોરન્ટીન, આઇસોલેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ અને હવે આવે છે વેક્સિન નેશનલિઝમ. શું છે આ વેક્સિન નેશનલિઝમ? આવો આપણે જોઈએ. કોઈ ધનવાન અથવા તો ડેવલપ કન્ટ્રી જે ડેવલપ થઈ ચૂકી છે ઓલરેડી, એ વેક્સિન બનતા પહેલાં જ વેક્સિન બનાવતી કંપની પાસેથી અબજો ડોલરની ડીલ કરી લે, તેના ડોઝ મેળવવા માટેની અગાઉથી જ તેનું બુકિંગ કરી લે, તેને વેક્સિન નેશનલિઝમ કહેવામાં આવે છે. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ચીફે દુનિયાના તમામ દેશોને વેક્સિન નેશનલિઝમથી બચવાની અપીલ કરી છે તાજેતરમાં. WHOના ચીફનું કહેવું છે કે આપણે વેક્સિન નેશનલિઝમને અટકાવવું જરૂરી છે કારણ કે વૈશ્વિક મહામારીને જોતા રણનીતિક રીતે વેક્સિનની વહેંચણી થાય, સપ્લાય થાય તે દરેક દેશના હિતમાં છે. તેનું સ્પષ્ટ કહેવું છે કે જેને જરૂર છે તેને વેક્સિન પહેલાં આપો. વેક્સિન નેશનલિઝમ શબ્દ કેમ આવ્યો? અલગ અલગ દેશોની શું છે અત્યારે સ્થિતિ, આવો સમજીએ. સૌથી પહેલાં વાત કરીએ ડેવલપ અને ધનવાન દેશ અમેરિકાની. ઓક્સફર્ડ એસ્ટ્રાજેનેકાની વેક્સિન છે AZD1222. તેની સાથે 1.2 અબજ ડોલર એટલે કે ઓલમોસ્ટ 9,000 કરોડ રૂપિયાની અમેરિકાએ ડીલ કરી લીધી છે. અમેરિકાને ઓક્ટોબર સુધી 30 કરોડ ડોઝ સપ્લાય થઈ જશે. આ ઉપરાંત વેક્સિનની સપ્લાય અંગે અમેરિકા દુનિયાની અલગ અલગ ફાર્મા કંપનીઓ સાથે 6 અબજ ડોલર એટલે કે લગભગ 45,000 કરોડ રૂપિયાનો સોદો કરી ચૂક્યું છે. અમેરિકાએ January 2021 સુધી પોતાની તમામ વસ્તીને, તમામ નાગરિકોને કોરોના વેક્સિન આપવાનો ટાર્ગેટ સેટ કરી લીધો છે. હવે વાત કરીએ બ્રિટનની. હું જે વાત કરી રહ્યો છું ધનવાન અને ઓલરેડી ડેવલપ કહેવાય છે એવા દેશોની, એટલે કે અમેરિકા પછી આવે છે બ્રિટન. બ્રિટનની ઓક્સફર્ડ યુનિવર્સિટી જ વેક્સિન બનાવી રહી છે. તેમ છતાં બ્રિટન દુનિયાના અન્ય દેશો સાથે વેક્સિન માટે ડીલ કરી રહ્યું છે. ગત અઠવાડિયે જ બ્રિટિશ સરકારે વેક્સિનના 9 કરોડ ડોઝ માટે અમેરિકાની બાયોટેક કંપની નોવાવેક્સ અને બેલ્જિયમની જેન્સન ફાર્માસ્યુટિકલ કંપની સાથે એક મોટી ડીલ કરી છે. આ ડીલ સાથે જ બ્રિટનમાં હવે 34 કરોડ ડોઝ જશે સપ્લાય કરવામાં આવશે, જ્યારે બ્રિટનની વસ્તી માંડ 6.6 કરોડ જેટલી છે એટલે કે ઓલમોસ્ટ 6 ગણા ડોઝ બ્રિટને અત્યારથી જ બુક કરી લીધા છે.
ત્રીજી વાત છે યુરોપિયન યુનિયનના દેશોની. યુરોપિયન યુનિયને વેક્સિનના 60 કરોડ ડોઝ ઓલરેડી ખરીદવાની ડીલ કરી લીધી છે, જેમાંથી 30 કરોડ ડોઝ ઓક્સફર્ડ યુનિવર્સિટી પાસેથી મળશે અને બાકીના 30 કરોડ ફ્રાન્સની ફાર્માસ્યુટિકલ કંપની સોનોફી પાસેથી મળશે. હવે આવે છે વાત જાપાનની. ટેકનોલોજીનો માસ્ટર કહેવાય છે જાપાન. જાપાને અમેરિકન કંપની ફાઇઝર અને જર્મનીની કંપની બાયોએન્ટેક, જે બંને સાથે મળીને વેક્સિન બનાવી રહી છે, તેની સાથે સૌથી મોટી ડીલ કરી લીધી છે. જાપાને આ બંને સાથે 12 કરોડ ડોઝ ખરીદવાની ડીલ ઓલરેડી કરી લીધી છે. વેક્સિનના ડોઝ જાપાનને જૂન 2021 સુધી સપ્લાય કરી દેવામાં આવશે, જ્યારે જાપાનની કુલ વસ્તી 6 કરોડ માંડ માંડ છે, એટલે કે ડોઝ ઓલમોસ્ટ ડબલ. હવે આવે છે વાત આપણા ભારતની. ભારતે શું કર્યું છે પોતાના નાગરિકો માટે? રશિયાએ આ મહિને દુનિયાની પહેલી કોરોના વેક્સિન બનાવવાનો દાવો કરી દીધો છે. જોકે WHO આ અંગે સવાલ ઉઠાવી રહ્યું છે. રશિયાની આ વેક્સિન સ્પુતનિક વી, તેના અંગે ભારત અને રશિયા વચ્ચે વાતચીત ચાલી રહી છે. સ્પુતનિક વીનું ઉત્પાદન આગામી મહિનાથી શરૂ થવાનું છે, જ્યારે ઓક્ટોબરથી જે વેક્સિનેશન છે એ ત્યાં શરૂ થઈ જવાનું છે રશિયાની અંદર. આ વેક્સિન છે તે કદાચ ભારતને સૌથી પહેલાં મળશે. આ ઉપરાંત ઓક્સફર્ડની જે વેક્સિનની ટ્રાયલ છે તે ભારતમાં પણ ચાલી રહી છે. ભારતમાં તેનું ઉત્પાદન સિરમ ઇન્સ્ટિટ્યૂટ, જે પુણેમાં આવી છે, સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કરી રહી છે. સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના જે માલિક છે તેમના જણાવ્યા મુજબ માર્ચ 2021 સુધી આ કંપની 30-40 કરોડ ડોઝ તૈયાર કરી લેવાની છે, જેમાંથી 50% ડોઝ ભારતમાં જ રહેવાના છે. હવે સમજીએ કે વેક્સિન નેશનલિઝમથી વિશ્વને કઈ કઈ આડઅસર થઈ શકે, જે દરેક દેશ માટે જોખમી છે. પહેલી આડઅસર, ધનવાન દેશો વેક્સિન પર કબજો કરી લેશે શરૂઆતમાં. તો શું થશે? મોટા અને અમીર દેશો, જે ધનવાન દેશો છે, વેક્સિન બને તે પહેલાં જ ફાર્મા કંપનીઓ સાથે તેની ડીલ કરી રહ્યા છે. હજુ આપણે મિડલ ઇસ્ટ અને આરબ કન્ટ્રીઝની તો વાત જ નથી કરી. આ સિનારિયા વચ્ચે જે વેક્સિન પહેલાં આવશે તેના પર આ અમીર દેશો, ધનવાન દેશો હાવી થઈ જશે. નાના અને ગરીબ દેશો સુધી તે વર્ષો સુધી નહીં પહોંચે. થશે શું? ધનવાન દેશોમાં મહામારી વિકરાળ બની જશે, કંટ્રોલ બહાર જશે, અને ગરીબ દેશોની હાલતને સુધરતા વર્ષો લાગી જશે. પરિણામે અંતે તો આ જે કોરોના વાયરસ છે તે પૃથ્વી પરથી સંપૂર્ણ નાબૂદ નહીં થાય, અને ધનવાન દેશોએ વેક્સિન લીધા પછી પણ ગભરાટમાં તો જીવવું જ પડશે. બીજી આડઅસર શું છે? બીજી આડઅસર છે, ગરીબ દેશોમાં કોરોનાની મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેશે. કારણ છે, કારણ એ જ છે કે તેને જલ્દી વેક્સિન નહીં મળે. બિલ ગેટ્સનું જે ફાઉન્ડેશન છે તેના ચીફ એક્ઝિક્યુટિવ છે સેથ બર્કલી. સેથ બર્કલીએ ન્યૂઝ એજન્સી રોયટર્સને એવું કંઈક જણાવ્યું હતું કે વેક્સિનના 2 ડોઝ દરેક વ્યક્તિએ લેવા જરૂરી છે. સમગ્ર અમેરિકા અને યુરોપિયન યુનિયનની વસ્તીને વેક્સિનનો ડોઝ આપવાની તૈયારી થઈ રહી છે. જો આ બધાને વેક્સિનનો ડોઝ આપવો પડે તો 1.7 અબજ ડોઝની જરૂર પડે. 1.7 અબજ ડોઝ અમેરિકા અને યુરોપિયન યુનિયન ખરીદી લેશે તો અન્ય દેશો માટે બચશે શું? 30-40 દેશો પાસે વેક્સિન હશે અને 150 દેશ પાસે નહીં હોય તો સમજી લેજો કે મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરશે, નહીં કે નાબૂદ થશે. સ્વાઇન ફ્લૂની મહામારી વખતે કંઈક આવું જ થયું હતું. વેક્સિન નેશનલિઝમ અને તેના કારણે કેવી સ્થિતિ ઊભી થઈ હતી આવો જ જોઈએ. વર્ષ 2009માં સમગ્ર દુનિયામાં સ્વાઇન ફ્લૂથી 2.84 લાખ લોકોના મોત નીપજ્યા હતા. ચારે બાજુ હાહાકાર મચી ગયો હતો. એ વખતે માત્ર 7 મહિનાની અંદર વેક્સિન તૈયાર કરી લેવામાં આવી હતી. વેક્સિન ઓસ્ટ્રેલિયાએ બનાવી હતી, પણ ઓસ્ટ્રેલિયાએ વેક્સિનની નિકાસ પર એ વખતે પ્રતિબંધ મૂકી દીધો હતો. ક્યાં સુધી? જ્યાં સુધી ઓસ્ટ્રેલિયાના દરેક નાગરિકને વેક્સિન મળી ન જાય ત્યાં સુધી, સંપૂર્ણ દેશ વેક્સિનેટેડ ન થયો ત્યાં સુધી તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરિણામે બહારના દેશોને વેક્સિન મળી નહોતી. તે સમયે અંદાજ લગાવવામાં આવ્યો હતો કે સ્વાઇન ફ્લૂને ટક્કર આપવા માટે વેક્સિનના 2 અબજ ડોઝની દુનિયાને જરૂર પડશે, જેમાંથી 60 કરોડ ડોઝ
એકલા અમેરિકાએ ખરીદી લીધા હતા. પરિણામે અફરા તફરીનું વાતાવરણ સર્જાયું હતું અને વેક્સિન નેશનલિઝમ નામનો શબ્દ જન્મ્યો હતો. સ્વાઇન ફ્લૂ જેવી વેક્સિન નેશનલિઝમની સ્થિતિ આ વખતે ન ઊભી થાય તેના માટે શું આયોજન કરવામાં આવ્યું છે એ પણ જાણી લો. વેક્સિન નેશનલિઝમને રોકવા અને ગરીબ નાના દેશો સુધી ઝડપથી વેક્સિનને પહોંચાડવા માટે તેના હેતુથી કોવેક્સ નામની એક ફાઇનાન્સ સ્કીમ શરૂ કરવામાં આવી છે. આ સ્કીમમાં બિલ ગેટ્સ એન્ડ મેલિન્ડા ફાઉન્ડેશન, WHO અને કોએલિશન ફોર એપેડેમિક પ્રિપેરનેસ ઇનોવેશન્સ નામની જે સંસ્થા છે તેઓએ હાથ મિલાવ્યા છે. કોવેક્સમાં બ્રિટન સહિત દુનિયાના 75 ધનવાન દેશો પણ સામેલ છે, જે વેક્સિન આવતા 90થી વધારે દેશોને વેક્સિન પહોંચાડવા માટે કટિબદ્ધ બન્યા છે, પ્રોમિસ આપી છે. અમેરિકા, રશિયા અને ચીને તેમાં સાથ પુરાવાનો ના પાડી છે, તેઓ નહીં જોડાય. વેક્સિન આવતા કોવેક્સ દ્વારા નાના અને ગરીબ દેશોને ઓછામાં ઓછી જે 20% વસ્તી છે ત્યાં સુધી સૌથી પહેલાં વેક્સિન પહોંચાડવામાં આવશે, જેને સૌથી વધુ જરૂર છે. કોવેક્સ દ્વારા આ વર્ષના અંત સુધીમાં $2 અબજ એટલે કે ઓલમોસ્ટ 15,000 કરોડ રૂપિયા ભેગા કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. તેમાંથી અત્યાર સુધીમાં $600 મિલિયન ઓલમોસ્ટ ₹4,500 કરોડનું ફંડ જમા થઈ ચૂક્યું છે. મતલબ કે કોવેક્સના કારણે કદાચ આ વખતે વેક્સિન નેશનલિઝમ પર કંટ્રોલ આવશે, અને જો કંટ્રોલ નહીં આવે તો આ પૃથ્વી માટે ડેવલપ દેશ હોય, પૈસાવાળો દેશ હોય, અમીર હોય, વેક્સિન તો ખરીદી લેશે, પણ કોરોના વાયરસનો ભય સતત બીજા ગરીબ દેશોમાંથી આવવાનો તેના પર તોડાતો રહેશે. આવું ન થાય એ ખૂબ જ જરૂરી છે. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.